નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં આપણે બાયોલોજીનો 16મો પાઠ લીધેલો છે, જેમાં આપણે પહેલા લેક્ચરમાં પર્યાવરણ બચાવવાના 5 R વિશે જોયું. આજે આપણે નૈસર્ગિક સ્ત્રોતોના ટકાઉપણામાં નવો મુદ્દો લઈએ કે નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન શા માટે જરૂરી છે. એની જરૂરિયાત શું છે? નૈસર્ગિક સ્ત્રોતોના વ્યવસ્થાપનની જરૂરિયાત શું છે? શા માટે નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન કરવું જોઈએ? તો નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન કરવા માટે વસ્તી વધી રહી છે. પહેલું કારણ છે, સ્વાસ્થ્યમાં ખૂબ સુધારો થઈ ગયો છે. સ્વાસ્થ્યમાં ડૉક્ટરી સેવાઓ વધારે મળતી હોવાથી વસ્તી વધારો વધી રહ્યો છે. એને કારણે વધારે ઊર્જાની માંગ, ઊર્જા વધારે વપરાય છે અને ઊર્જાની જરૂરિયાત વધારે વધી ગઈ છે. નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન કરવાથી લાંબા સમયના ગાળાને ધ્યાનમાં રાખીને તે ભવિષ્યની પેઢી માટે નૈસર્ગિક સ્ત્રોતો બચી રહે તે માટે એનું વ્યવસ્થાપન કરવું જોઈએ. આ વ્યવસ્થાપનમાં એ બાબત સુનિશ્ચિત કરવામાં આવે છે કે તેનું વિતરણ બધા સમાજમાં એક સરખું થાય. ધનવાન લોકો હોય કે ગરીબ લોકો હોય, ઊર્જાનો બધા માપસરનો ઉપયોગ કરે. સ્ત્રોત મેળવતી વખતે કે તેના ઉપયોગ દરમિયાન પર્યાવરણને નુકસાન ન પહોંચાડે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. બધા સ્ત્રોતોની માંગ વધી ગઈ છે, પાના નંબર 270 ઉપર છે, અને એ બાબત સુનિશ્ચિત કરવાની જરૂર છે કે બધા વર્ગોમાં ઊર્જાનો ઉપયોગ સરખો થવો જોઈએ. મુઠ્ઠીભર ધનવાનો અને શક્તિશાળી લોકોને તેનો લાભ મળવો જોઈએ. પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે ઊર્જાનો ઉપયોગ કરવો જોઈએ. દાખલા તરીકે ખનનથી પ્રદૂષણ થાય છે. ધાતુઓના નિષ્કર્ષણની સાથે જ્યારે ધાતુઓનું શુદ્ધિકરણ થાય છે ત્યારે કેટલોક કચરો નીકળે છે અને આ કચરો પણ પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. ત્યાર પછી છે જંગલો અને વન્યજીવન. નવો મુદ્દો છે જંગલો અને વન્યજીવન. જંગલ એક એવું નિવાસ સ્થાન છે, એવું વસવાટ છે, એવું વિશિષ્ટ સ્થાન છે કે જ્યાં અનેક પ્રકારના વન્ય જીવન પોતાનું જીવન જીવતા હોય છે. જેમ કે અનેક વિવિધ સ્વરૂપો અંદર રહેતા હોય, જેમ કે જીવાણુ, બેક્ટેરિયા, ફૂગ, ત્રિઅંગી વનસ્પતિ, સપુષ્પી વનસ્પતિ, સૂત્રકૃમિ, કીટકો, પક્ષીઓ, સરીસૃપ, આ બધા જ જંગલની અંદર વસવાટ કરતા હોય છે. અને આ બધા જંગલમાં વસવાટ કરે ત્યારે તેનું સંરક્ષણ કરવાનો પ્રયત્ન પ્રાકૃતિક સંરક્ષણના મુખ્ય ઉદ્દેશમાંનો એક છે. આ બધાનું રક્ષણ થવું જોઈએ. પ્રયોગો અને ક્ષેત્ર અભ્યાસથી આપણને જાણકારી મળે છે કે વિવિધતાનો નાશ થવાથી પણ, આ બધી વિવિધતા ન હોય તો પણ જંગલો બચી શકે નહીં. આ બધી વિવિધતાઓ જંગલમાં હોવી જોઈએ તો જ તેનું પરિણામ આપણને જંગલ સ્વરૂપે મળે છે, તો જ એને જંગલ કહેવાય. આ બધું જ જ્યાં હોય ત્યાં જ જંગલ કહેવાય. આમાંથી ખાલી વૃક્ષો હોય તો એ ના ચાલે, ખાલી પ્રાણીઓ હોય તો એ ના ચાલે. આ બધા જ એક સાથે વસવાટ કરે ત્યારે જંગલનું સ્વરૂપ આવે છે. આપણે જંગલોને વિવિધ નિર્વચનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ જંગલના સ્વરૂપો પર આપણે નિર્ભરતાનો વિવિધતા છે. દાખલા તરીકે પહેલું, જંગલની અંદર તેમજ તેની નજીક રહેનારા લોકો પોતાની અનેક જરૂરિયાતો માટે જંગલ પર આધાર રાખે છે. આપણે 16.2 આકૃતિમાં બતાવ્યું છે કે જંગલની અંદર ક્યાંક ક્યાંક નિવાસસ્થાનો જોવા મળે છે. આ બાજુ ગાઢ જંગલ છે અને વચ્ચે નિવાસસ્થાન જોવા મળે છે. તો આવા નિવાસસ્થાનોમાં અનેક જરૂરિયાતો માટે લોકો જંગલ ઉપર જ આધાર રાખતા હોય, તેને બીજી કોઈ વસ્તુઓ મળી શકતી નથી. અને સરકારના વન વિભાગ કે જેની પાસે જંગલોનું નિયંત્રણ છે તે જંગલોમાંથી પ્રાપ્ત સ્ત્રોતોનું નિયંત્રણ કરે છે. ઉદ્યોગપતિઓ, બિઝનેસમેન હોય એ બધા ટીમરૂના પર્ણોમાંથી બીડી બનાવવાને લઈને કાગળના બીલ સુધીનો ધંધો કરતા હોય. નાનામાં નાના વ્યવસાયમાં ટીમરૂના વૃક્ષમાંથી બીડી બનાવે અને
ખેમરોના પરણામાંથી બીડી બનાવે અને કાગળના મિલ સુધી તે બધે જુદો જુદો વ્યવસાય કરતા હોય છે. આ બધા જ જંગલોનો કોઈ પણ એક વિસ્તાર પર આધારિત હોતા નથી, તે જુદા જુદા જંગલના વિસ્તારોમાંથી આ વસ્તુઓ મેળવીને પોતાનો ઉદ્યોગ કરતા હોય છે. પ્રકૃતિ પ્રેમીઓ કે જે વન્યજીવન અને પ્રકૃતિનું મૂળ સ્વરૂપમાં સંરક્ષણ કરે છે. પ્રત્યેક સમૂહને જંગલમાંથી શું પ્રાપ્ત થાય છે? તો સ્થાનિક લોકોને જંગલમાંથી શું પ્રાપ્ત થાય? તો સ્થાનિક લોકોને જંગલમાંથી બળતણ માટે લાકડું, રસોઈ બનાવવા માટેનું બળતણનું લાકડું તેઓ જંગલમાંથી મેળવે. નાની લાકડીઓ, છાપરા માટેના ફરા, નાની લાકડી, છાપરું બનાવે તે ઉપરાંત ઝૂંપડીના ટેકા માટેના કેટલાક ખાદ્ય પદાર્થો એકત્રિત કરવા માટેના કેટલાક સાધનો, ટોપલીઓ બનાવે, ખેતીના સાધનો બનાવે, માછલી પકડવા તેઓ શિકાર કરવા માટેના સાધનો બનાવે. તે સિવાય જંગલ માછલી પકડવા માટેનું અને શિકારનું સ્થાન પણ હોય છે. તે ઉપરાંત જંગલ માછલી પકડવાનું અને શિકાર માટેનું એક સ્થાન હોય છે. વિવિધ વ્યક્તિઓ ફળો, કવચવાળા ફળો અને ઔષધિઓ એકત્રિત કરવાની સાથે સાથે પશુઓને જંગલમાં ચરાવતા પણ હોય છે. પશુઓને જંગલમાં ચરાવતા એ લોકો જે પાલતુ પ્રાણીઓ રાખે એ પાલતુ પ્રાણીઓને જંગલમાં ચરાવે, પછી ફળ મેળવે, કવચવાળા ફળ મેળવે, આ બધું અંદરથી મેળવે, આ બધું તે લોકો જંગલમાંથી મેળવે છે. વન સંપદાનો આ રીતે ઉપયોગ કરવાથી આ સ્ત્રોતોનો નાશ થઈ જશે એવું લાગે છે તમને? તો સૌ પહેલાં અંગ્રેજોએ આવીને જંગલોનું હસ્તાંતરણ કર્યું હતું. તે પહેલાં પણ સદીઓથી લોકો આ જંગલમાં રહેતા અને તેમને સંપોષણ માટેની પ્રવૃત્તિઓ પણ વિકસાવી હતી. અંગ્રેજોએ તેના જંગલો પર આધિપત્ય જમાવ્યું અને જંગલમાંથી લોકોને ત્યાંથી ખસેડ્યા. મૂળ આદિવાસીઓને માત્ર સીમિત કે મર્યાદિત વિસ્તારમાં જ રહેવા દીધા, ત્યાંથી લોકોને કાઢી મૂક્યા. અને આવી બધી સ્વતંત્રતા પછી પણ અંગ્રેજોથી વનોનું નિયંત્રણ તો આપણા હસ્તગત થયું, પરંતુ વ્યવસ્થાપનમાં સ્થાનિક લોકોની જરૂરિયાત તેમજ જ્ઞાનની ઉપેક્ષા થતી હતી. આમ જંગલોનો ખૂબ મોટો વિસ્તાર એક જ પ્રકારના વૃક્ષો જેવા કે પાઇન, સાગ અને નીલગિરીના વૃક્ષોમાં પરિવર્તિત થઈ ગયો. બાકી બધી જ વનસ્પતિઓ અંગ્રેજોએ કાઢી નાખી અને અંગ્રેજોએ પોતાના હસ્તક જંગલો લઈ લીધા અને અંગ્રેજોએ એક જ પ્રકારના વૃક્ષો વાવી દીધા જેવા કે પાઇન, ચીડ, સાગ અને નીલગિરીના વૃક્ષો. આવા એક જ પ્રકારના વૃક્ષો રહ્યા તો લોકો ત્યાં આદિવાસી લોકો જે વસતા હોય જંગલની આજુબાજુ જે લોકો વસવાટ કરતા હોય તેઓને જીવન જરૂરિયાત વસ્તુઓ માટે પછી દૂર જવું પડે અથવા તેઓને જીવન જરૂરિયાત વસ્તુઓ ત્યાંથી પ્રાપ્ત થતી ન હતી. આ વૃક્ષોને ઉગાડવા માટે સૌ પ્રથમ સમગ્ર વિસ્તારમાંથી બીજી બધી વનસ્પતિઓને તેઓએ દૂર કરી નાખી, જેથી આવા વિસ્તારની જૈવ વિવિધતા માટે મોટા પાયે નાશ પામતી ગઈ. જૈવ વિવિધતા જે આપણે આગળ કહ્યું એ બધી જૈવ વિવિધતા પછી જોવા મળતી નથી. કીટકો, પક્ષીઓ, સરીસૃપ પ્રાણીઓ, એકાંગી વનસ્પતિ, ત્રિઅંગી વનસ્પતિ આવું કંઈ જોવા મળતું ન હતું. આ બધું નાશ પામ્યું, પરંતુ સ્થાનિક લોકોની વિવિધ જરૂરિયાતો જેવી કે પશુઓ માટેનો ચારો, એ લોકો કંઈ બીમાર પડે તો ઔષધિઓ, એની વનસ્પતિ, ફળ તેમજ કવચવાળા ફળો પણ તેઓ પ્રાપ્ત કરી શકતા ન હતા. આ રીતના વાવેતરથી ઉદ્યોગોને લાભ મળતો થયો, જેથી વન વિભાગ દ્વારા આર્થિક આવકનો મુખ્ય સ્ત્રોત બની ગયો. આવું બધું આવવાની તે લોકોને છૂટ આપી. ઉદ્યોગો જંગલોને પોતાની ફેક્ટરી માટે માત્ર કાચા માલના સ્ત્રોત તરીકે જ માત્ર ગણે છે. પોતાના સ્વાર્થ માટે લોકોનો એક મોટો વર્ગ સરકાર તરફથી ઉદ્યોગો માટે કાચા માલને ખૂબ જ ઓછી કિંમતે પ્રાપ્ત કરી લે છે, કારણ કે સ્થાનિક નિવાસીઓની તુલનામાં આ વ્યક્તિઓની પહોંચ સરકારમાં ઘણી વધારે ઉપર સુધી હોય છે. આવી રીતે સ્થાનિક લોકોને શોષણ થવા માટે, ઉદાહરણ તરીકે કોઈ જંગલના શાકના બધા વૃક્ષોને કાપી નાખ્યા પછી તે અન્ય દૂરના જંગલોમાંથી હવે શાક પ્રાપ્ત કરવા માંડે છે. બધા શાકના વૃક્ષો આવ્યા પછી એકદમ બધા મોટા થઈ ગયા એટલે કાપી નાખ્યા,
તેઓને એ વાતથી કોઈ મતલબ નથી કે તેઓ જંગલોનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરે જેથી તે આવનારી પેઢીઓને માટે પણ પ્રાપ્ત થઈ શકે. તો આ માટે જંગલોમાંથી અત્યારે હવે વસવાટ કરતા લોકોને પણ કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડે. અંતમાં આપણે પ્રકૃતિ તેમજ વન્યજીવ પ્રેમીઓની ચર્ચા કરીએ છીએ કે જેઓ વન પર નિર્ભર તો નથી જ પરંતુ જંગલોના વ્યવસ્થાપનમાં તેમની ઘણી બધી બાબતોને ખૂબ જ મહત્ત્વ અપાય છે. સંરક્ષણ માટેની શરૂઆત મોટા પ્રાણીઓ જેવા કે વાઘ, ચિત્તા, હાથી તેમજ ગેંડાના સંરક્ષણથી થઈ હતી. મોટા પ્રાણીઓ કયા કયા? તો મોટા પ્રાણીઓમાં એના સંરક્ષણની પહેલાં સૌથી પહેલાં વાત કરી હતી. તો મોટા પ્રાણીઓમાં વાઘ, ચિત્તા, હાથી, એનું સૌ પહેલા સંરક્ષણ કરવાનું. હવે તેમને સંપૂર્ણ જૈવ વિવિધતાનું પૂર્ણ રૂપે સંરક્ષણ કરવાનું મહત્વ સમજાય છે. પરંતુ વનતંત્રનો એક ભાગ કે જે આ વ્યક્તિઓને યોગ્ય મહત્વ નથી આપતો, જેઓ પરંપરા અનુસાર જંગલોનું સંરક્ષણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ઉદાહરણ તરીકે થારના રણની સીમા પાસે ઉદાહરણ આપ્યું છે કે થારનું જે રણ છે એ થારના રણની સીમા પાસે પશ્ચિમ રાજસ્થાનમાં રહેતી વિષ્ણોઈ પ્રજા આખો સમુદાય રહે છે. વિષ્ણોઈ સમુદાય વિષ્ણોઈ સમુદાય એની આખી પ્રજા છે. વન સંરક્ષણ અને વન્યજીવો તેમને ધાર્મિક માન્યતા સાથે સંકળાયેલા છે. તેઓ આમાં ધાર્મિક માન્યતા રાખે છે. સદીઓથી એ લોકો પ્રકૃતિ પ્રેમી છે. સદીઓથી આ પ્રકૃતિ પ્રેમી લોકો પોતાના જીવના ભોગે પર્યાવરણ સંરક્ષણ માટે વનસ્પતિઓ અને પ્રાણીઓનું રક્ષણ કરે છે. આ લોકો પ્રકૃતિ પ્રેમીઓ છે અને વનસ્પતિ સમુદાય અને પ્રાણી સમુદાયનું રક્ષણ કરે છે. તેઓની મૂળભૂત માન્યતા એ છે કે દરેક સજીવોને જીવવાનો અને કુદરતી સંપત્તિનો ઉપયોગ કરવાનો અધિકાર છે. જુઓ કેવી સરસ એ લોકોની માન્યતા છે કે બધાને જીવવાનો અધિકાર છે અને બધાને બધી સંપત્તિ વાપરવાનો પણ અધિકાર છે. કોઈ પણ વસ્તુ ઉપર આપણે એકલાનો અધિકાર નથી અને જીવવાનો પણ આપણને એકલાને અધિકાર નથી. આપણે આજુબાજુ જોવા મળતા બધા જ સૂક્ષ્મજીવો, બધી જ વનસ્પતિઓને જીવવાનો સમાન હક છે અને બધી જ સંપત્તિઓનો તે ઉપયોગ કરી શકે છે. આવો આ લોકો પ્રકૃતિ પ્રેમી હતા અને આવી આ લોકોની ધાર્મિક માન્યતા. ભારત સરકારે હમણાં વન્ય જીવ સંરક્ષણ હેતુથી અમૃતા દેવી વિષ્ણુએ રાષ્ટ્રીય પુરસ્કારની વ્યવસ્થા કરી છે. રાષ્ટ્રીય પુરસ્કાર અમૃતા દેવી વિષ્ણુએ એવો રાષ્ટ્રીય પુરસ્કારની જાહેરાત કરી છે. એવા રાષ્ટ્રીય પુરસ્કારની વ્યવસ્થા કરી છે. આ માટે અમૃતા દેવી વિષ્ણુની સ્મૃતિમાં આપવામાં આવે છે. 1731માં રાજસ્થાનના જોધપુર પાસેના ખેજરાઈ ગામમાં ખેજરીના વૃક્ષોને બચાવવાના હેતુથી 363 લોકોની સાથે પોતાનું બલિદાન આપ્યું. અમૃતા દેવીએ 363 લોકોની સાથે બલિદાન આપ્યું. અને કયા વૃક્ષોને? તો 1731માં રાજસ્થાનના જોધપુર પાસેના ખેજરાલી ગામનું નામ છે ખેજરાલી અને વૃક્ષનું નામ છે ખેજરીના વૃક્ષો. આ ખેજરીના વૃક્ષોને બચાવવા માટેનો આખો સમુદાય લોકોની સાથે
સાથે તેનું બલિદાન આપ્યું હતું. અભ્યાસ પરથી આ વાતને સાબિત કરાયેલી છે કે જંગલોના પરંપરાગત ઉપયોગની રીતોના વિરુદ્ધ પૂર્વાગ્રહનો કોઈ ખાસ અધિકાર આધાર નથી. વિશાળ હિમાલય રાષ્ટ્રીય ઉદ્યાનનું સુરક્ષિત ક્ષેત્રમાં આલ્પાઇનના જંગલ છે. હિમાલયમાં રાષ્ટ્રીય ઉદ્યાન છે, આલ્પાઇનના જંગલ છે, જે ઘેટાવાનો ચારો હતો. ભરવાડો પ્રત્યેક વર્ષે ગ્રીષ્મ ઋતુમાં પોતાના ઘેટા ઘાટીઓમાંથી આ વિસ્તારમાં ચરાવવા માટે આવે. આ વિસ્તાર રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર થવાથી આ પ્રવૃત્તિ બંધ થઈ. પહેલાં લોકો ઘેટા ચરાવવા આવતા હતા, પણ પછી તે રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે એને લેવામાં આવ્યું એટલે આ બધું બંધ થઈ ગયું. આ ઘાસ ખૂબ જ લાંબા થઈ જાય છે, લંબાઈને કારણે જમીન પર પડી જાય છે અને નવા ઘાસની વૃદ્ધિ અટકી જાય છે. આ સંરક્ષિત વિસ્તારના સફળ વ્યવસ્થાપન માટે સ્થાનિક રહેવાસીઓએ બળપૂર્વક રોકી રાખવાની નીતિ લાંબા સમય સુધી સફળ થઈ નહીં. કોઈપણ રીતે જંગલોને થનારા નુકસાન માટે માત્ર સ્થાનિક નિવાસીઓને જવાબદાર ઠેરવવામાં આવે તે સાચું નથી. આપણે ઔદ્યોગિક જરૂરિયાતો તેમજ વિકાસની પરિયોજનાઓ જેવી કે રસ્તાઓ બનાવવામાં આવે, જંગલમાં બંધો બાંધવામાં આવે, આમ કરવાથી પણ જંગલોનો વિનાશ થાય છે. આપણે માનવું પડે છે કે વનોની પ્રાકૃતિક છબીમાં મનુષ્યનો હસ્તક્ષેપ વધારે હોય છે. આપણે આ હસ્તક્ષેપની પ્રકૃતિ તેમજ મર્યાદાને નિયંત્રિત કરવી પડશે. જંગલના સ્ત્રોતોનો ઉપયોગ એવી રીતે કરવો પડશે કે પર્યાવરણ તેમજ વિકાસ બંનેને માટે હિતકારી હોય. તો આવી રીતે જંગલોનું વ્યવસ્થાપન પણ ખૂબ જરૂરી છે. જંગલોનું વ્યવસ્થાપનમાં રાષ્ટ્રીય પુરસ્કાર કોને આપવામાં આવે છે? તો 1731માં તેની જાહેરાત થઈ છે અને તે રાજસ્થાનના જોધપુર શહેરના ખેજારી ગામમાં ખેજરીના વૃક્ષોને કાપવા માટે થઈને આંદોલન જે થયું તો એમાં 363 લોકોએ બલિદાન આપ્યું હતું. અહીંયા આપણે લેક્ચર પૂરું કરીએ છીએ. નમસ્કાર.